જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં શીખીએ છીએ લેસન નંબર 22, માય ફેમિલી. માય ફેમિલી એટલે શું? મારો પરિવાર. તો આપણે કલરફુલ સદેપોથી પેજ નંબર 37 ઉપર આપણને થોડીક વિગતો આપેલી છે આપણા કુટુંબ વિશેની, તો તેની માહિતી તમારે લખવાની છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આ માય ફેમિલી છે તે તમે યુનિટ 3 એટલે કે આપણા પાઠ્યપુસ્તકમાં જે માય ફેમિલીનો પાઠ હતો તેમાં તમે શીખી ગયા છો. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તો તમે એમાં જોઈ શકો છો કે યુનિટ 3 માય ફેમિલી, જે ફિંગર ફેમિલી હતું, જે મેં તમને સમજાવેલું હતું આગળ, તે મુજબનો જ પાઠ છે. તો આપણે માય ફેમિલીમાં આપણા ફેમિલીના જે સભ્યો છે તેમના સંબંધોનું સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખવાના છે. તો ફરી તમને પાઠ્યપુસ્તકમાં જે છે તે તમને સમજાવી દઉં. તો સૌથી પહેલાં તો આ ફેમિલીની મુખ્ય વ્યક્તિ છે જેનું નામ છે સુરેશ પટેલ. ત્યારબાદ છે તેમના વાઇફ એટલે કે પત્ની મિસિસ સૂર્યા પટેલ. તેમને બે બાળકો છે, એક છે રિતેશ, બીજી છે રીટા. તો હવે આપણે માય ફેમિલીમાં કયા કયા સભ્યો હોય તેને શું શું કહેવાય તે આપણે સમજી લઈએ. પહેલું આવશે ફાધર એટલે પિતા, મધર એટલે માતા, હસબન્ડ એટલે પતિ, વાઇફ એટલે પત્ની, સન એટલે પુત્ર, ડોટર એટલે કે પુત્રી અથવા તો દીકરી, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, અંકલ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મોટે ભાગે અંકલનો અર્થ કાકા જ કરીએ છીએ, પણ અંગ્રેજી ભાષામાં મામા, માસા, ફુવા બધાને માટે આપણે અંકલ શબ્દ વાપરી શકીએ છીએ. એટલે અંકલનો અર્થ આપણે કાકા, મામા, માસા અને ફુવા કરીએ છીએ. તેવું જ થશે આંટમાં. આંટનો અર્થ આપણે કાકીની સાથે સાથે મામી, માસી, ફઈ પણ કરીએ છીએ. ત્યાર પછી આવશે ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા, ગ્રાન્ડ મધર એટલે કે દાદી, બોય એટલે કે છોકરો, ગર્લ એટલે કે છોકરી. હવે આવે છે નવો શબ્દ નેફ્યુ. નેફ્યુ એટલે ભાણેજ અથવા તો ભત્રીજો. વિદ્યાર્થી મિત્રો, ભાણેજ જે છે એ પપ્પાની બહેનના છોકરાને કહેવાય, ભત્રીજો છે તે પપ્પાના ભાઈના છોકરાને કહેવાય. એવી રીતના થશે નિસ એટલે કે ભત્રીજી અથવા તો ભાણી. મમ્મીની બહેનની છોકરી અથવા છોકરાને ભાણેજ કહેવાય અને મમ્મીના ભાઈના છોકરાને પપ્પાના બહેનના છોકરાને કહેવાશે ભત્રીજો. બરાબર. તો આવા જ શબ્દો થોડાક તમને સાધેપોથીમાં પણ આપેલા છે, તો આપણે તે સમજી લઈએ. સાધેપોથીમાં તમને આપેલું છે કે નીચે આપેલા સગા સંબંધીઓને અંગ્રેજીમાં શું કહેવાય તે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનો છે. તો મમ્મીનું આવશે મધર, કાકીનું આવશે આંટી, ભાઈને કહેશું બ્રધર, ફૈબા એટલે કે પપ્પાની બહેન તેને પણ આપણે કહીએ છીએ આંટી, ભત્રીજીને કહેશું નિસ, દાદાને કહેશું આપણે અંગ્રેજીમાં ગ્રાન્ડફાધર, પપ્પાને કહેશું ફાધર, મામાને કહીએ છીએ અંકલ, બહેનને કહેવાશે અંગ્રેજીમાં સિસ્ટર, ભત્રીજાને કહેવાય નેફ્યુ, દાદીને કહેશું ગ્રાન્ડ મધર, કાકાને કહેશું અંકલ, મામીને કહેશું આંટી. હવે એક નવો શબ્દ આવ્યો છે કઝિન. કઝિન એટલે કે પિતરાય. પિતરાય કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તમારા ભાઈજી એટલે કે તમે જેને દેશી ભાષામાં અદા કહો છો, અથવા તો પપ્પાના મોટા ભાઈના છોકરા હોય, અથવા તો તમારા કાકાના છોકરાઓ કે ભાઈ બહેન હોય તેને કહેવાય કઝિન એટલે કે પિતરાય. બરાબર. તો આ એક નવો શબ્દ આપણે શીખીએ છીએ.
તો હવે વિદ્યાર્થી મિત્રો, સદૈવ પોથીમાં તમારે પેજ નંબર 37 ઉપર તમારા કુટુંબની માહિતી આપેલી છે, તે તમારે જાતે લખવાની છે. શા માટે? તો કે દરેક વિદ્યાર્થીનું નામ અલગ હશે, દરેકના મમ્મી પપ્પાના નામ અલગ હશે, તે ઉપરાંત કોઈ છોકરો હોય કે કોઈ છોકરી હોય તો દરેકને સદૈવ પોથીમાં અલગ અલગ જવાબ આવશે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, જો આઈ એમ એ, જો તમે છોકરો હો તો અહીંયા લખવાનું બોય, જો તમે છોકરી હો તો અહીંયા લખવાનું છે ગર્લ. પછી અહીંયા તમે તમારું નામ લખશો કે માય નેમ ઇઝ, તમારું નામ જે હોય તે. પછી આવશે માય ફાધર્સ નેમ, ત્યાં તમારા પપ્પાનો નામ. હવે અહીં મેં જવાબ લખીને આપેલો છે, હી ઇઝ અ બિઝનેસમેન. બિઝનેસમેન એટલે કે ધંધો. આ તમારા પપ્પા જે છે કોઈ ને કોઈ કામ ધંધો તો કરતા જ હશે, એટલે મેં એક અહીં જનરલ જવાબ લખીને આપી દીધેલો છે. ત્યાર પછી આવશે માય મધર્સ નેમ ઇઝ, અહીં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું રહે છે. પછી આવશે જવાબ સી ઇઝ એ હાઉસવાઈફ. હાઉસવાઈફ એટલે શું વિદ્યાર્થી મિત્રો? મેં તમને કહેલું હતું ગૃહિણી. ગૃહિણીનો અર્થ શું કે જે માત્ર પોતાના ઘરનું જ કામ કરનાર હોય તેને કહેવાય ગૃહિણી. તમારા મમ્મી છે તે તમને સવારે ઉઠાડે, નવડાવે, ચા નાસ્તો આપે, જમવાનું બનાવે, ઘરની સાફ સફાઈ કરે, તે ઉપરાંત ઘરના વડીલોને સાચવે, પપ્પા માટે ટિફિન બનાવે, આ બધું કામ માત્ર ઘરનું જ કરે છે તો તેને કહેવાય ગૃહિણી એટલે કે હાઉસવાઈફ. ત્યાર પછી આવશે આઈ હેવ ખાલી જગ્યા બ્રધર. જો તમારે જેટલા ભાઈ હોય તેટલી અહીંયા સંખ્યા લખવાની છે, તો તમે અંક અથવા શબ્દમાં લખી શકો છો. પછી તમારા ભાઈનું નામ અહીં લખવાનું છે. પછી આવશે આઈ હેવ સિસ્ટર. તમારે જેટલી બહેનો હોય તેટલી અહીં સંખ્યા અંક અથવા સ્પેલિંગમાં લખવાનું છે. અને અહીંની 10 નંબરમાં તમારે તમારી બહેનનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારી બહેન જો તમારાથી મોટી હોય તો કંઈ તે જોબ કરતી હોય, નોકરી કરતી હોય, તો તે પ્રમાણે અહીં લખવાનું રહેશે. પછી આવશે અહીં માય ગ્રાન્ડ ફાધર્સ નેમ, તમારા દાદાનું નામ. ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ, તમારા દાદીનું નામ. અને છેલ્લું મેં લખીને આપેલું છે માય પેરેન્ટ્સ આર લવલી. લવલી એટલે કે પ્રેમાળ. દરેક વિદ્યાર્થીઓના માતા પિતા છે તે દરેકને બાળકોને બધાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, એટલે અમુક જવાબ જે છે મેં તમને લખીને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, તમારે સદૈવ પોથીમાં અહીં તમે જે કંઈ પણ માહિતી લખો તે તમારે અંગ્રેજીમાં જ લખવાની છે. એટલે જો તમને સ્પેલિંગ ન આવડે તો તમારા મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેનને પૂછીને સાચા સ્પેલિંગમાં લખવાનું રહે છે, ખોટું લખવાનું નથી. બરોબર? તો આપણે મમ્મી પપ્પા અથવા તો મોટા ભાઈ બહેનની મદદથી આપણે લખીએ છીએ.